હરણી ભીડભંજન હનુમાન દાદાના મંદિરે હનુમાન જન્મ ઉત્સવ નિમિત્તે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ભક્તોએ દાદાના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી. આજે ચૈત્ર સુદ પૂનમ છે. આ દિવસે પરમ રામ ભક્ત મહાબલી શ્રી હનુમાનજીના પ્રાગટ્ય દિવસ તરીકે ઓળખાય છે. તેમના જન્મ દિવસ તરીકે આ દિવસને ઉજવવામાં આવે છે. હનુમાન જન્મ ઉત્સવ તરીકે આ દિવસને ઉજવવામાં આવે છે. ત્યારે આજે વહેલી સવારથી જ હનુમાનજી મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ત્યારે હરણીના ભીડભંજન મંદિરમાં પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. મંદિરને ખૂબ જ સરસ રીતે સજાવવામાં આવી રહ્યું છે. અલૌકિક દ્રશ્ય જોવા મળ્યું હતું. આજે ભીડભંજન મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. આજે હનુમાનજીનો જન્મ દિવસ છે અને ખૂબ જ સુંદર રીતે ભીડભંજન મંદિરની અંદર આયોજન કરવામાં આવ્યું છે. જે હનુમાનજીની અનેક મુદ્રાઓ છે એમાંથી એક મુદ્રા મહારાજાની સમ્રાટના છે, ચક્રવર્તીની મુદ્રામાં આજે બિરાજમાન હનુમાનજી કરવામાં છે. એની પાછળના શાસ્ત્ર પ્રમાણ છે. શાસ્ત્રમાં બતાવે છે કે જે સાધુ સંતો ઋષિમુનિઓ બતાવે છે કે રાજા હનુમાનજી છે, તો આપણે વિચારવા કે રાજા કયના રાજા છે, તો કે અયોધ્યાના સર્વપ્રથમ રાજા હનુમાનજી મહારાજ છે. હનુમાન કારણ કે શાસ્ત્ર પ્રમાણે બતાવ્યું છે કે રામના પ્રથમ પુત્ર કોણ, તો માનસ પ્રમાણે રામના પ્રથમ પુત્ર હનુમાનજી છે. તો પ્રથમ પુત્રને ગાદી અપાય અને એટલા માટે હનુમાનજીને અયોધ્યાની ગાદી આપવામાં આવેલી છે. અને એના પ્રમાણે શાસ્ત્રમાં બતાવ્યું છે કે સર્વપ્રથમ અયોધ્યામાં આજે પ્રભુ રામસિંહ બિરાજમાન થઈ ગયા છે. તો ત્યાં આગળ પરંપરા છે કે જે પણ રામજીના દર્શન કરતા પહેલાં હનુમાનજીના દર્શન કરવા ત્યાં આગળ હનુમંત ગદ્દી છે. ત્યાં આગળ અયોધ્યામાં હનુમંત ગદ્દીનો મતલબ થાય છે કે અયોધ્યાના દાદા છે, જે હનુમંત રાજા હનુમાનજી છે, એટલે હનુમંત ગદ્દી પર બિરાજમાન છે. અને એ શાસ્ત્રના પ્રમાણને લઈને આજે અમે ભીડભંજનની હનુમાનજીની અંદર હનુમાનજીની અંદર રાજા ધીરાજ તરીકે સ્વરૂપ નિર્માણ કરવામાં આવ્યું છે. અને એમ કહીએ કે કલયુગના જો રાજા હોય તો હનુમાનજી મહારાજ છે. કારણ કે ચારો યુગ પ્રતાપ તુમારા હે પ્રસિદ્ધ જગત ઉજિયારા, ચિરંજીવી છે હનુમાનજી મહારાજ અને કલયુગમાં હાજર હાજુર છે. અને શાસ્ત્રના અનેકો પ્રમાણ પછી અમે આજે મહારાજનું સમ્રાટનું એમને મુદ્રા કરી અને બિરાજમાન કર્યું. મારો વિશ્વાસ છે કે જે પણ આ દર્શન કરશે એની આધી વ્યાધિ ઉપાય દૂર થશે. પણ રાજાને જે રીતે સુખ આપે એવી રીતે હનુમાનજી મહારાજ સુખ આપે એવો મારો દ્રઢ વિશ્વાસ.